પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાનું ગામ જૂના બિલીથા ગામની આસપાસ કણાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદીનું પાણી આ ગામના અમુક ખેતરોમાં ફરી વળ્યા હતા, જેને લઈને ખેતરોમાં રહેલ મકાઈ સહિતના અન્ય પાકનું નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. આ ગામના ગરીબ પરિવારોને સેવાભાવી જેબીસી સોલંકી સહિતના જાગૃત યુવાનો દ્વારા કરિયાણાની કીટ સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકામાં છેવાડાએ આવેલા જૂના બિલીથા મહીસાગર નદીમાં છોડવામાં આવેલ પાણી નદી કિનારે આવેલા ખેતરોમાં ઘૂસી જતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી હતી. નદીના પાણી ધીમે ધીમે ગામના રસ્તા ઉપર આવી જતા અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો હતો. ખેતરોમાં પાણીના ભરાઈ જવાના કારણે બેટમાં ફેરવાઈ ગયા હતા. હાલની આ ગામની પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર દ્વારા તલાટી સહિતનો સ્ટાફ સ્ટેન્ડબાય રખાયો હતો, જ્યારે આ ગામના અમુક ગરીબ પરિવારને વલ્લભપુર ગામના સેવાભાવી યુવાન જેબી સોલંકી તેમજ ગુણવંતભાઈ બારિયા અને કનુસિંહ ચૌહાણ સહિતનીઓએ કરિયાણાની કીટ તેમજ નાસ્તો આપ્યો હતો. ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોના મહામૂલો પાકને નુકસાન જવાની શક્યતાઓને લઈને ખેડૂતોને વળતરની માંગ કરી રહ્યા છે. કડાણા ડેમમાંથી હજુ પણ અવારનવાર સમયમાં પાણી છોડવામાં આવી શકે તેવી શક્યતાઓને લઈને તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાને રાખીને તલાટી સહિતનો સ્ટાફ સ્ટેન્ડબાય રાખવા સાથે મહીસાગર નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરાયા હતા. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. રાજસ્થાનમાં વધુ વરસાદ પડવાથી પાણી છોડવામાં આવ્યું. કડાણા ડેમ દ્વારા પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીકોઠે વસતા ખેડૂતોની દયનીય હાલત થઈ ગયેલી છે. અહીંયા જૂના બિલીથા ગામની અંદર જૂના બિલીથામાં જે ખેડૂતો રહેતા હતા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોનો પાક પણ નિષ્ફળ ગયો અને ખેડૂતોએ બાંધેલા મકાન બી પડી જવાથી ખેડૂતોને વસવાટ કરવા માટે 1.5 કિલોમીટર પાછું ગામમાં આવવું પડ્યું. એ ગામની અંદર આ લોકોને ખાવા પીવાનો જે સામાન હતો એ પણ પાણી પ્રવાહ ડૂબી જવાથી પાણી ડૂબી ભરાઈ જવાથી ઘર વખરીનો સામાન બિલકુલ નષ્ટ થવાથી આ લોકો બિલકુલ દયનીય પરિસ્થિતિ હતી. જેથી કરીને વલ્લભપુરની NGO ટ્રસ્ટ જેબી સોલંકી ટ્રસ્ટ દ્વારા આ લોકોને જૂની બિલીથામાં જે લોકોને જરૂરિયાતમંદ લોકો હતા એ લોકોને આજરોજ અમે કીટ આપી છે, રાશનની કીટ આપી છે અને ફ્રૂટ પેકનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અંદાજે 15 કુટુંબ એટલે 70 જેટલા વ્યક્તિઓનું અહીંયા નદીની ડોસ પર રહેતા એટલે વધુ પાણી આવવાથી અહીંયા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું અને એ લોકોને ખાવાની પરિસ્થિતિ ખરાબ હતી એટલા માટે અમે આ કીટ લઈને આવ્યા છીએ.